રશિયાના મોસ્કોથી નીકળેલી ફ્લાઇટનું ગુજરાતમાં સોમવારે રાત્રે અચાનક ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું. આ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ જામનગર એરપોર્ટ પર કરવામાં આવ્યું અને જોતજોતામાં પોલીસ તથા અન્ય સર્ચ ટીમો એરપોર્ટ પર પહોંચી ગઈ હતી. થોડી જ વારમાં દિલ્હીથી એનએસજીની ટુકડીઓ પણ જામનગર એરપોર્ટ પર આવી પહોંચી, જેના પગલે ચિંતાભર્યો માહોલ સર્જાયો હતો. સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર આ ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકીને પગલે જામનગરમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. ગોવા એર ટ્રાફિક કંટ્રોલને ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. જામનગર એરપોર્ટના ડિરેક્ટરને ટાંકીને એએનઆઈએ જણાવ્યું હતું કે વિમાનમાં સવાર તમામ 244 મુસાફરોને સુરક્ષિત ઉતારી લેવાયા હતા. રાત્રે 9:30 આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઇટને ઇમરજન્સી લેન્ડિંગ જામનગર ખાતે કરાવ્યું હતું. બોમ્બ થ્રેટના લીધે આ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની જરૂર પડી હતી. પછી અહીંયા આ ફ્લાઇટમાં 236 જેટલા પેસેન્જર અને 8 ક્રૂ એટલે 244 પેસેન્જર્સ હતા અને આ બધાને ત્યાંથી ફ્લાઇટમાંથી કાઢીને પછી ફ્લાઇટનું આખી ડિટેલ્ડ સર્ચ કરવામાં આવી હતી. આમાં પોલીસની સાથે બાકી સર્ચ એજન્સીસ પ્લસ રાત્રે એનએસજી કમાન્ડોઝ પણ એનએસજીની ટીમ્સ પણ દિલ્હી અને અમદાવાદથી માં જોઈન થઈ હતી અને ડિટેલ્ડ જે છે એની ચેક કરવામાં આવી હતી. આખી રાત ફ્લાઇટમાં સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. મુસાફરોના સામાનની પણ તપાસ કરાઈ હતી. જો કે આખરે એનએસજીને બોમ્બ કે અન્ય કોઈ શંકાસ્પદ ચીજ મળી ન હતી. ઉલ્લેખનીય છે કે બોમ્બની શંકાને પગલે એરપોર્ટ પર સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. સાંજે 9 વાગ્યાનો જો મેસેજ હતો એ હિસાબથી 9:45 આસપાસ ફ્લાઇટ લેન્ડ થઈ હતી અને પછી એની કામગીરી છે એટલે કોઈ વસ્તુ એમાં બધા લગેજ છે પેસેન્જર્સ પાસેથી કોઈ વસ્તુ મળી આવી નથી. જે ફોર્માલિટીઝ છે એટીસી અને સિક્યુરિટી એજન્સી સાથે ક્લિયરન્સ થઈ જાય એના પછી ફ્લાઇટને રવાના કરી દેવામાં આવશે.